હંમેશા વિવાદોમાં રહેતી દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે આવેલ ઘડી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા સ્થાનિક એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરી તેણીને કંપનીના ત્રણ અધિકારીઓને તાબે થવાનું કહેતા મામલો દ્વારકા પોલીસ મથકે પહોંચ્યો છે. દ્વારકા જિલ્લાની ઘડી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ બસ આપનાર અનુસૂચિત સમાજના એક વ્યક્તિને કંપનીના અધિકારીઓ સાથે વિવાદ ઉભો થતા તેમાં મધ્યસ્થી માટે સામાજિક મહિલા કાર્યકર વચ્ચે પડ્યા હતા. અનુસૂચિત જાતિના મહિલા અગ્રણી આ વિવાદના નિરાકરણ માટે ઘડી કંપનીમાં આવ્યા હતા. તે વખતે સિક્યુરિટી ઓફિસર મનોજકુમારે તેણીની સાથે આંખોથી ચેનચાળા કરી કંપનીના ત્રણ અધિકારીઓને તાબે થવાની વાત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ અંગે મહિલા કાર્યકરે દ્વારકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી અસભ્ય વર્તન કરનારી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજરોજ હું મધુબેન કે મારું દ્વારકાના રહેવાસી અનુસૂચિત જાતિના અગ્રણી સવારમાં મને ઉઠતાભેર કોલ આવતા કુરુંગાના ભૂતપૂર્વ સરપંચ ઈશાભાઈ વારસાકિયાના એક એવો બનાવ બનેલો કે બસવાળામાં કોઈ પ્લેટો પેટલું રાખી ઇન્ડરેડી કોઈ એવું ઇસ્યુ બનાવી મને પોલીસ સ્ટેશને બોલાવતા હું જતા મામલો થાળે પડતા પાછળથી કોઈએ રાજકીય રીતે રૂપ પકડી લેવા માટે એવો એવો મુદ્દો ઉઠાવ્યો કે અમને બોલાવ્યા તમે પોલીસ સ્ટેશને આવો. અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશન પછીથી અમને એમ કહ્યું કે તમે કુરુંગા આવો. અમે કુરુંગા ગયા એટલે અમને અંદર ન જવા દીધા. ગેટ અંદર બારે સાહેબ આવ્યા. બારે સાહેબ આવી બોલાવ્યા. બોલાવીને કહ્યું કે શું છે હિન્દી ભાષી હતા એટલે અમુક અમારા સમાજના આગેવાનો હતા એ નહોતા સમજી શકતા. હું થોડું ભણેલી છું એટલે સમજતી હતી. મેં એના અરવાજથી કહી કે હું અનુસૂચિત જાતિની અગ્રણી મહિલા તરીકે મેં રજૂઆત કરી તો એની અમને એમ કહ્યું કે ઈશારાથી અને તમે ઓલા હરીશ સાહેબને ને બીજા એક સાહેબ છે એના મને નથી આવડતું એને તમે મળી લો. એટલે મેં કીધું સાહેબ મિલને કા ક્યાં વો આપકો બતા દેગે. એટલે મેં ક્યાં બતાને કાંઈ તો કે વો તો આપકો ઉસકો તાબે કે નીચે રહેના પડે. ગયા મેં કહ્યું સર અમારા કોઈ પ્રોબ્લેમ કે નહીં બહુ કરતો અને બે ત્રણ વખત મારી આરે એને આંખ માર દીધી. અને આજરોજ હું 8 વાગ્યાના સમયે મેં મારા હાથે અરજી લખી દ્વારકા પોલીસ સ્ટેશનને આપેલી છે અને રૂબરૂ પીઓ સરને જણાવ્યું છે.